તમે બરફ બનાવવા માટે ટ્રેમાં પાણી ભરો છો દરેક ટ્રેમાં સરખું પાણી સમાય છે પણ બનતા ચોસલાની સંખ્યા જુદી જુદી છે ભૂરા રંગની ટ્રેમાં સરખા કદના આઠ ચોસલા બને છે જ્યારે ગુલાબી રંગની ટ્રેમાં સરખા કદના સોળ ચોસલા બને છે હવે અહીં ભૂરા રંગની ટ્રે દોરીએ અને તેમાં એક સરખા આઠ ચોસલા બને છે તો આ ભૂરી ટ્રે છે હવે તેમાં આઠ ફરીથી અડધા ભાગ કરીએ એટલે કે આ અડધો આ અડધો આ અડધો અને અનો અડધો આમ આઠ સરખા ભાગ થયા ભૂરા રંગની ટ્રેના આઠ એક સરખા ખાના હવે ગુલાબી રંગની ટ્રેમાં પણ પાણીનો સરખો જ જથ્થો સમાય છે એટલે કે આ સરખી લંબાઈ જ દર્શાવીએ ગુલાબી રંગની ટ્રેની લંબાઈ પણ એના જેટલી જ હશે અને તે પહેલા મુજબના જ ખાના દર્શાવીએ આ પ્રમાણે તો તે આ પ્રમાણે ના દેખાશે આ મુજબ ઉપરની જેમ જ આઠ ખાના હવે દરેક ખાનાના બે ભાગ કરીએ અનુ અડધું આ અડધું આ અડધું આ અડધું આમ ગુલાબી ટ્રેના હવે પ્રશ્ન જુઓ તમે તમારા ડ્રિંકમાં ભૂરા રંગની ટ્રે માંથી બરફના ત્રણ ચોસલા નાખો છો તો હવે તે પ્રમાણે કરીએ ડ્રિંકમાં ભૂરા રંગની ટ્રે માંથી એક બે અને ત્રણ ચોસલા નાખીએ પ્રશ્નમાં આગળ કહ્યું છે કે ગુલાબી ટ્રેમાંથી બરફના કેટલા ચોસલા નાખશો કે જેથી બરફનો જથ્થો સમાન રહે તેને એક કરતાં વધારે રીતે સમજી શકાય તેના વિશે સંખ્યાની મદદથી વિચારી શકાય અથવા આકૃતિની મદદથી પણ વિચારી શકાય પહેલા આપણે સંખ્યાની મદદથી સમજીએ અહીં બરફના માંથી ત્રણ ટુકડા લીધા છે એટલે કે તે ત્રણ અષ્ટમાઉસ દર્શાવે છે હવે પ્રશ્ન એ છે કે જો માંથી ત્રણ એક સરખા કદના ટુકડા લઈએ તો તેને બરાબર શું મળે સોળ ટુકડામાંથી તે કેટલા બરાબર હોય હવે તે આકૃતિની મદદથી સમજીએ માટે જો બરફનો એટલો જ જથ્થો જોઈતો હોય તો અહીં એક બે ત્રણ ચાર પાંચ અને 6 16 માંથી 6 એક સરખા કદના ટુકડા લેવા પડે એટલે કે તે 6 ના છેદમાં 16 થશે શું તે યોગ્ય છે હા ચોક્કસ ત્રણ અષ્ટમાઉંસ પરથી 6 ના છેદમાં સોડ મેળવવા માટે આપણે અંશને બે સાથે ગુણવું પડે અને છેદને પણ બે સાથે ગુણવું પડે હવે જુઓ કે તે બરાબર છે કારણ કે ભૂરા રંગની ટ્રેમાંથી એક ટુકડો એક ગુલાબી રંગની ટ્રેના બે ટુકડા ને બરાબર છે ભૂરા રંગની એક સરખા ટુકડા છે અને તેમાંથી દરેક ટુકડો એક ગુલાબી રંગની ટ્રેમાં બરફ ના બે ટુકડા તેથી એક સરખા કદના સોળ ટુકડા મેળવવા માટે અહીં બે સાથે ગુણાકાર કર્યો જો ભૂરા રંગની ટ્રે માંથી ત્રણ ટુકડા લઈએ તો તેને સમાન જથ્થા માટે ગુલાબી ટ્રે માંથી તેના ગુણિયા બે ટુકડા લેવા પડે માટે પ્રશ્નનો જવાબ થશે કે ગુલાબી રંગની ટ્રે માંથી બરફના છ ટુકડા લઈશું